બીજી તરફ પોરબંદરના બરડા પંથકમાં પણ તંબાકુ બીડીના કાળા બજારનો કકળાટ જોવા મળે છે। ખાસ કરીને બગવદર વિસ્તારમાં પોલીસની મીઠી નજર હેઠળ જ કાળા બજારીયાઓ મેદાન મારી રહ્યા છે। પોરબંદર શહેરમાં તંબાકુ અને બીડીના કાળા બજારની ફરિયાદ ઉઠ્યા બાદ બરડા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પણ કંઈક આવી જ ફરિયાદ જોવા મળે છે। અહીં ખુદ ચીભડા વાળ ગણતા હોય તેમ બગવદર પોલીસની મીઠી નજર હેઠળ જ તંબાકુ અને બીડીના બેફામ પણે કાળા બજાર થયા છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે। પાન મસાલાની એજન્સીઓ હજુ સુધી ખોલવામાં આવતી નથી ત્યારે કોઈને વ્યક્તિગત અથવા તો નાના પાનના ધંધાર્થીઓને બીડી અને તંબાકુ જોઈતી હોય તો તેમને એજન્સીઓના પાછલા બારણાથી કાળા બજારના ભાવમાં માલ પૂરો પાડવામાં આવે છે। આવી કાળા બજારીને કારણે ગ્રામ્ય વિસ્તારમાં પૂરતો માલ પહોંચતો નથી। આ સમગ્ર વાતને લઈને બગવદર પોલીસ સામે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખાસો એવો રોષ જોવા મળે છે। નામ હાર્દિકભાઈ ભીમાભાઈ મોટવડિયા, ગામ પરાવડા। જ્યારે ભારતમાં પ્રથમ લોકડાઉન થયું ત્યારે પાન મસાલા બીડી વ્યસનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો અને તેના લીધે વ્યસનીઓમાં ઘણી તકલીફો ભોગવવી પડી હતી। અને હવે આપણે બીજી વાત કરીએ તો એજન્સી ધારકો દ્વારા વ્યસનીઓનો ફાયદો ઉઠાવી અને 10 ગણા પૈસા લઈ અને ધોમ કાળા બજાર કરેલો છે અને માલ વેચેલો છે। અને હવે આપણે બીજી વાત કરીએ તો કે બગવદરમાં અમુક એજન્સી ધારકો દ્વારા બગવદર પોલીસની રહેમ નજર હેઠળ ધોમ કાળા બજાર કરેલી છે તેવી ચર્ચા પણ આપણે લોકોમાં સાંભળીએ છીએ અને સાંભળવામાં આવી છે। અને હજી પણ એજન્સીઓ ખોલવામાં આવતી નથી અને તેના લીધે ગામડાઓની દુકાનોમાં માલ પહોંચતો નથી, તો તેના લીધે પણ જે પરિસ્થિતિ પહેલા હતી એ જ પરિસ્થિતિ અત્યારે પણ કફોડી બની છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યસનીઓની મજબૂરીનો લાભ લઈ કાળા બજારીયાઓ બેફામ બની ગયા છે, જેમાં ખાસ કરીને જ્યારે બગવદર પોલીસ પર પણ મિલીભગતના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં પોલીસ અધિકારીઓ એજન્સી ખોલાવી અને પોતાના સગા સંબંધીઓ માટે લોકડાઉન દરમિયાન પણ તંબાકુ અને બીડીની વ્યવસ્થા કરી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દેવસી કારાવદ્રા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર।